गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आजना गुजराती विषयना वीडियो में आपणे पूरक वाचन में आपणे एक पहलू काव्य शेरी आवे साथ जोई गया था। हवे आजे बीजा नंबरनुं जोवानुं छे काबुली, जेना लेखक छे रविन्द्रनाथ टागोर अने एनुं अनुवादक कर्युं छे महेश महादेवभाई देसाई। तो रविन्द्रनाथ टागोर विषे जाणीए तो तेमनो जन्म 1861 ने तेमनुं अवसान 1941 थयो हतो। रविन्द्रनाथ टागोरनो जन्म कोलकातामां थयो हतो। तेमना पितानुं नाम देवेंद्रनाथ अने मातानुं नाम शारदा देवी। काबुलीवाला पोस्ट मास्टरे एमनी जाणीती वार्ताओ छे, आपणा राष्ट्रगीत તેમણે લખ્યું છે ને, તેમની રચના પણ કરી છે રવિન્દ્રનાથ ટાગોરે, અને તેમનું નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું તેમને। એના અનુવાદક મહાદેવભાઈ દેસાઈ, તેમનો જન્મ 1192માં ને તેમનું અવસાન 15/8/1942માં થયું હતું। મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો। તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા। અત્યંત સાધુનંદ ઇબ્રાહીમ ચાચા સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે। રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, તે અહીં આપ્યો છે। વતનથી દૂર રહીને સુકો મેં વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે, અને શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણી સભર થઈ જાય છે। એ પ્રમાણેનો આ એક પાઠ છે જે આપણે જોવાનું છે, જેમાં બે દ્રશ્ય છે અને બે ભાગ પાડેલા છે। તો આપણે પાઠની શરૂઆત કરીશું। મિનીના બાપ મોટા પંડિત હતા। મિની એટલે બિલાડી નહીં પણ છોકરીનું નામ। આપણે કોઈ બોલાવવું હોય ને મિની અહીંયા આવતો, આપણે એવું સમજીએ કે બિલાડીનું નામ, પણ આ કોનું નામ હતું? એક છોકરીનું નામ હતું, અને તેના તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું। મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઓથામે મોટા મોટા થોથા લખે, આખો દાડો એમાંથી પરવારે જ નહીં। સાંજ થાય અને મિની એની બાને કહે કે આખો દિવસ એ લખલખ જ કરે, અને સાંજ પડે એટલે એની બા, એટલે કે એની મમ્મીને એ શું કહે છે, કેમ કે પંડિત હતા ને એટલે વાંચ્યા કરે, બા એક વાર્તા કહે। શું કહે છે મિની? મમ્મી મને વાર્તા કહો। જાને તારા બાપની પાસે એ કહેશે। મમ્મી શું કહે છે? જા તારા બાપ પાસે, એ કહેશે તને વાર્તા। બાપા તમે આખો દિવસ શું લખો છો? અને પપ્પાને વાર્તા લખો છો? આપણા હજામની સારી વાર્તા આવડે છે? કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત એના પપ્પાને હેરાન કરે છે ને। એના પપ્પા પંડિત છે, વાંચે છે, લખે છે, તેના પપ્પાને કહે છે મને વાર્તા કહો, તમને કઈ વાર્તા આવડે છે, તમે આખો દિવસ શું લખ્યા કરો છો, તમે સુપડા જેવા કાનવાળા રાજાની વાત કહો, એવું એને કહે છે। મિની લખતો હોવ ત્યારે મને સતાવવો નહીં, વારું ત્યારે। બાપા કહો ને સિંહ જબરો કે ઉંદર? મિની એમને હેરાન જ કરે છે, તમે કહો ને સિંહ કે સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું, કે તમે ના કહેતા હો તો હું તમને એક વાર્તા કહું? ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે? એના પપ્પાને બોલે, તારું મોડું બંધ કર। ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી તે ખરું કે એ સાચું જ છે એમ, તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી, કે મમ્મી સાચું જ કહે છે કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી, એવું એ કહે છે। ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી, એ સાંભળતા હતા એના મમ્મી। લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો, શું કહે છે? લો લેતા જાઓ, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી કેટલી? બાપા બાની કિંમત કેટલી? એવું પૂછે છે મિની। પેલા કાબુલી આવે છે ને, તે કહે છે, આવે છે પેલો કાબુલી આવે, શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા, બરાબર? એ શું કહે છે કે પેલો કાબુલી આવે છે ને, એટલે એવું કહે છે કે મમ્મીનો કહેવાનો મિનિંગ એવો છે કે તમારી છોકરી તમને કે તમે બા સાચું જ કહે છે કે તમે ખાલી પંડિત છો પણ તમને વાર્તા કહેતા આવડતું, તમને ફક્ત લખતા જ આવડે છે, તમને વાર્તા કહેતા આવડતું નથી, એટલે એની બા શું કહે છે એની મમ્મી કે લો તમારી છોકરીએ જ તમારી કિંમત કરી નાખી, તમે પંડિત છો ને તેમ છતાં પણ। તો પછી મિનીને અલગ સુઝાવ છે કે બાની કિંમત કેટલી, એવું પૂછે છે। તો શું કહે છે કે પેલો કાબુલી આવે છે ને બધું વેચવા માટે, ડ્રાયફ્રૂટ્સ, બરાબર, ડ્રાયફ્રૂટ વેચવા માટે આવે છે ને, તે કહે છે શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા, એવું।
હવે બીજું આવશે। એક દિવસ મિનીના બાપા પોથીમાંથી ડોકું કાઢી બારી બહાર જઈને જુએ છે। પોથીએ વાંચે છે ને એમાંથી બારી બહાર જોઈ તો મિની પહેલાં કાબુલીના ખોડામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા। પેલો જે કાબુલી હતો એની સાથે મિની રમતી હતી અને એ લોકો એના બાપા જોઈ રહ્યા હતા। હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? એવું પૂછે છે મિની। મિની, મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી હો। મિની શું એ શું કહે છે કાબુલી કે બેટા હું તો વૃદ્ધ થઈ ગયો છું, બુઢો થઈ ગયો છું, પણ તું તો હજુ નાની દીકરી છે એટલે તારા વાળ કાળા છે। મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે, પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? એવું પૂછે છે કે તારા અડધા વાળ ધોળા છે ને અડધા વાળ કાળા છે એવું કેમ? એવું પૂછે છે। તું થોડા બુઢા ઓર થોડા બચ્ચા હે? એવું મિની હસે છે, બંને ખડખડાટ હસે છે। કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે અને બાથમાં લે અને મિનીના ખિસ્સામાંથી બદામ પિસ્તા ભરે છે। એ શું કરે છે? એની સાથે રમે છે, મિની સાથે એને એક હાથે ઉપાડે છે અને બાથમાં લે છે, રમે છે અને પછી મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા અંદર ભરી આપે છે, ભરે છે। પછી એ લોકો હસે છે, એવી રીતે મિનીને રમાડે છે, કાબુલી છે એ રમાડે ને આ બધું એના પપ્પા ત્યાં બહારથી અંદર ઘરમાંથી બેઠા બેઠા જોઈ રહ્યા હોય છે। બીજે દિવસે મિનીને બાપે બોલાવી મિની બેટા આમ આવ, આજે તને વાર્તા કહું। શું કહે છે? લાવું તને વાર્તા કહું અહીંયા બેટા। ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે। શું કહે છે? કાબુલી જેવું કહે છે ને એવું તમને આવડશે નહીં, મારે તમારી વાર્તા નથી સાંભળવી। એના પપ્પાને ચોખ્ખું કહે છે કે મને તમારી વાર્તા સાંભળવી નથી। વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિની તે કાબુલી વાતો કરતા હતા। હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું, કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું, બંને દરરોજની જેમ વાત કરતા હતા। કાબુલી આવતો તો એની સાથે રમતો હતો, એની સાથે વાત કરતો હતો, મિનીને વાર્તા કહેતો હતો। કાબુલી કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? પૂછે છે કે તારા દેશમાં ઊંટ જેવા માણસ હોય છે? ના ના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે। મારા દેશમાં જે બચ્ચા હોય છે ને એ બિલ્લી જેવા હોય છે એવું કહે છે। એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? શું કહે છે? કે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે। મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કે તને આવું કોણે કીધું કે અમારા દેશમાં માણસ છે એ ઊંટ જેવા હોય છે? કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું, કાલે અમારા ઘર તેની બંને બાજુએ કોથળા હતા તેવા જ કોથળા તારી ખાંધે છે। શું કહે છે? એને શું લાગે છે કે આ પેલું કાબુલી કોથળો લઈને આવે છે ને બધું વેચવા માટે, એટલે એને એવું લાગે છે કે ત્યાં માણસો ઊંટ જેવા હોય છે। અને આગલા દિવસે શું હતું કે ઊંટ જતું હતું, મિનીએ જોઈ લીધું, એટલે મિનીના મનમાં એવું થાય છે કે એના દેશમાં આવી રીતે હશે, માણસો ઊંટ જેવા હશે, બંને બાજુ આવું કોથળા લગાવતા હશે, કોથળા તારી ખાંધે છે કે તારી પછી એવા કોથળા તું લઈને આવે છે તેવા કોથળા। અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે ને એવા હોય છે, ખભા પર બેસાડીને ચાલે એવા ઊંટ હોય છે। વળી મિની ખડખડાટ હશે ને કાબુલીની દાઢી ખેંચે, કાબુલે મિનીની સાથે ગમત કરી। મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે, મિનીના મનમાં શું કે એવું કોઈ ગામ હશે કે જેનું નામ સાસરું હશે। હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? કે સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય છે કે દ્રાક્ષ હોય છે? તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ, હશે ને તો ધરાઈ ધરાઈને ખાઈશું। સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? બધા પ્રશ્ન પૂછે છે મિની કે તારા દેશ જેવું અહીંયા ખરું કે મોટા મોટા પહાડો હોય છે? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય, કે તો પાણી મસ્ત પડતું હોય, જોવાની પણ મજા આવે, અને આપણે ધરાઈ ધરાઈને પીએ, આપણે દ્રાક્ષ પણ ખાઈએ અને ધરાઈ ધરાઈને પાણી પણ પીએ। ના, મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી, કે મેં તને જે મારા દેશની વાત કહી છે ને એવો એ દેશ નથી। ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસને પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે, કે સાંજે જાડી મોટી રોટી મળે એ સાસરું। એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? કે એવે સાસરે હું નહીં જઉં, તું જઈશ? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ, મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે। બંને મા બાપ ઘરમાંથી જોઈ રહ્યા છે અને મિનીના બાપને એવું લાગે છે કે
મારી છોકરી હાથમાંથી કે એટલે કે મારું સાંભળતી નથી, મારી હું વાત કહેવા વાર્તા કહેવા કહું છું પણ એ સાંભળતી નથી, એ કાબુલીને જ માને છે. અને મને એવું લાગે છે કે એક દિવસ અમારી છોકરીને કાબુલી ઉપાડીને લઈ જશે, કેમ કે તો બીજા દેશમાંથી આવ્યો હતો ને, તો વેચવા આવતો હતો પણ મિની સાથે એવી રીતે રમતો હતો, એની સાથે વાત કરતો હતો, તે લોકો ચિંતામાં આવી જાય છે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, તે મા બાપ બંનેને ગમે, એટલે કે એને જોઈને એને ગમે, ખુશ થઈ જાય. એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કદી ન કહે, કે એની ઉપર ફક્ત નજર રાખે કે શું કરે છે, શું વાત કરે છે એમ તેમ, પણ એને ક્યારે એવું ના કહે કે તું હવે અહીંયા પાછો આવતો નહીં. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. પણ કોઈ દિવસ કાબુલી મિનીને ઉપાડી જાય એની પહેલાં શું હતું, એક દિવસ સિપાહી એ કાબુલીને પકડીને સિપાહી એટલે પોલીસ લઈ જત, કાબુલી કાબુલી આવ આવ મિની બૂમ પાડે છે. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું, ના મિની હું તો સાસરે જાઉં છું. શું કીધું એણે, હું તો સાસરે જાઉં છું. કાબુલીને સાસરે કેમ લઈ જાય છે, મિની પૂછે, એને કેમ સાસરે લઈ જાય છે. કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહી એને પકડી જાય છે. શું કહે છે, કાબુલીએ કોઈને માર્યું છે, ક્રાઇમ કર્યો છે એટલે પોલીસ એને પકડીને લઈ જાય છે. ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. મિનીને એટલો બધો વિશ્વાસ છે કે એવું કરી શકે નહીં. સિપાહી એને ક્યાં લઈ જશે, ત્યાં એને સિપાહી છરી મારશે, એવા બધા પ્રશ્નો પૂછે છે. ના, છરી નહીં મારે પણ ઘંટી દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. કે ઘંટી દળાવશે, આવું કરાવશે, ખૂબ કામ કરાવશે, પછી જાડી રોટી ખાવા આપશે કે જે ભાવે પણ નહીં. હે બાપા, એવું તો સાસરામાં હોય એમ કાબુલી કહેતો હતો, કે એવું તો સાસરીમાં હોય એવું કાબુલી એકવાર કહેતો હતો. એને સિપાહી સાસરે લઈ ગયા? ના બહેન, ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. શું કહે છે, કે ના, એને જેલમાં લઈ ગયા છે. એ વાતને 7 વર્ષ વહી ગયા, એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા, આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો, ચોકમાં મોટા સાથિયા પૂર્યા હતા, કે મિનીનું લગ્ન લેવાયું હતું એટલે લગ્નની તૈયારી ચાલતી. 7 વર્ષ પછીની વાત છે. ગામડામાંથી સારા ઢોલીઓના શરણાઈ વાદક આવ્યા હતા, તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. હમણાં તો જુઓ તો બધું ડીજે ને એવું બધું હોય છે, પણ પહેલાંના સમયમાં શરણાઈને ઢોલવાળા જ હોય. અત્યારે પણ અમુક લોકો બોલાવે છે ઢોલવાળા ઢોલીને, પણ એ ડીજેનું ને એવું થોડું વધારે હોય છે સ્પીકરોને. તો મિનીનું લગ્ન હતું તો સારા ઢોલીઓ કે જે સરસ વગાડે છે તેમને બોલાવવામાં આવ્યા હતા, મધુર શરણાઈ વગાડી રહ્યા હતા. એકદમ સરસ મજાનો મંડપ સજાયો છે, મિનીનું લગ્ન છે ને એટલે મંડપ સજાયો છે. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું નહોતું. બાપને દુઃખ થતું હતું ને, પોતાની બાળક પોતાનું છોકરું હવે આ ઘર છોડીને બીજા ઘરે જવાની છે એટલે બાપને દુઃખ થતું હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજે ઉઘાડી અંદર આવ્યો. દરવાજો ઉઘાડી કેવો માણસ, મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો, ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલી, તેવો માણસ દરવાજો ઉઘાડી અંદર આવે છે, દરવાજો ખોલી અંદર આવે છે. મિનીના બાપ તેને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતા જણાવ્યું કે એ તો પેલો કાબુલી હતો. મિનીનો બાપ એને ઓળખી ના શક્યો પહેલાં, પણ ધારીને જોયું તો એને યાદ આવ્યું કે આ તો કાબુલી છે. મિનીના બાપને થયું કે આવે મંગળ દાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે. બરાબર, કાબુલી આવ્યો પણ આટલું સુંદર અવસર હતો ને, મિનીનું લગ્ન હતું તો એને એવું હતું કે આવો ક્રાઇમ કે જેણે છરી મારી તે જેલમાં જઈને આવ્યો, આના દર્શન કેવી રીતે થયા. પણ એ તો તરત પૂછે છે મિની ક્યાંક છે, એવું પૂછે છે. મિની અહીં નથી, તમે બીજી વાર આવજો. શું કહે છે, તમે કોઈ બીજી વાર આવજો, હમણાં નથી. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું, ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા કે એ સરસ રીતે કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો, ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બરાબર, એને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ એને પાછળના દિવસો કે મિની સાથે કેવી રીતે રહેતો હતો, આજે સારો દિવસ છે તો હું એને કાઢી મૂકું છું. તો પછી એને બોલાવવાનો પ્રયત્ન કરે છે પણ એટલામાં જ પાછો આવે છે કાબુલી અને ખિસ્સામાંથી એક પડીકું કાઢે છે.
બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો એ કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે તેની આંખમાં પાણી આવ્યા વારુ સાહેબ મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો કે કંઈ વાંધો નહીં મિની નથી પણ મિનીને આ આપી દેજો મિનીના બાપને દયા આવી કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને બિચારાને પૈસાની જરૂર હશે એને લાગ્યું કે પૈસાની જરૂર હશે એટલે અહીંયા આવ્યો છે એમ માનીને પેલું પડીકુલે પૈસા આપવા કાઢ્યા કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું એને દુઃખ થયું એને પૈસા માટે તો આવ્યો નહોતો એને રડવું આવી ગયું પછી એણે શું કીધું માફ કરો સાહેબ પૈસા માટે હું નથી આવ્યો એણે શું કીધું કે હું પૈસા માટે આવ્યો નથી દેશમાં તમારી મિની જેવી મને દીકરી છે કે હું પૈસા માટે નથી આવ્યો પણ મારા દેશમાં તમારા મિની જેવી જ મારી એક દીકરી તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું એમ ખુશ થાઉં છું એમ કહી પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને મિનીના બાપ આગળ ધર્યો કાગળ કાઢ્યો ને એના બાપ આગળ ધર્યો કાગળ ઉપર કાબુલીને દીકરીની કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો એમાં એક છાપ પાડેલી હતી એ જોઈને એ સડક થઈ ગયો નાની છાપ પાડેલી હતી એની પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું કે કાબુલીના જે પિતાજી હતા પોતે પંડિત હતા એ ભૂલી ગયા એ પત્ર જોઈને એની ઉપર જે નિશાની હતી તે જોઈને પોતે ભૂલી ગયા ભાન ભૂલી ગયા આ એ મારા જેવો બાપ છે કે આ એક બાપ છે તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોળેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય કે આવી રીતે કાબુલીની આગળ કેવી રીતે લવાય પીઠી ચોડેલી લગ્નનો દિવસ છે એવી રીતે કેવી રીતે એની સામે લવાય ઘરમાંથી બૈરાઓએ ના પાડી પણ એના બાપ એને ખેંચી લાવ્યા કે બીજી લેડીસો હતી ને એ લોકોએ ના પાડી તેમ પણ ખેંચી લાવ્યા મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ શું કહે છે કે એમને પગે લાગ અને તેમના આશીર્વાદ તું મેળવ કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો હવે તેને એકાએક યાદ આવ્યું કે બરાબર આભો જ બની ગયો એટલે કે આશ્ચર્ય જ થઈ ગયો કે મિની આટલી મોટી થઈ ગઈ કે આજે તેના લગ્ન થાય છે બરાબર પછી તેને એકાએક યાદ આવી ગયું પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે એના મનમાં અનેક લાગણીઓ આવી અને ગઈ અને એને પણ એની પોતાની દીકરી કેટલા વર્ષોથી પોતાના ગામ ગયો નહોતો એટલે એને કેટલું યાદ આવ્યું કે મારી છોકરી પણ આટલી મોટી થઈ ગઈ હશે મિની જેટલી થઈ ગઈ હશે મિની સાસરે જાય છે બેટા સુખી થજે કહે છે કે બેટા તું સુખી થજે મિની તો કશું બોલી જ શકી નહીં દૂરથી પગે લાગીને ચાલી ગઈ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું એને નોટ આપી અને એને આપીને કાબુલીને શું કહ્યું મિનીના બાપાએ ભાઈ તું આજે ભલે આવ્યો આ પૈસા લે અને તારા ઘર ભેગો થાકે તું તારા ઘરે જતો રહે તારી મિની તારી રાહ જોતી હશે તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય તું તારી છોકરીને આશીર્વાદ આપજે અને એને એવું કહેજે કે મારી મિની સુખી થાય એવું કહીને કાબુલીને પૈસા આપી દે છે તમારે બધાએ પાઠ એકવાર વાંચી લેવાનો છે અને શબ્દ સમજૂતી સારા અક્ષરે નોટબુકમાં લખી દેવાની છે